900 વર્ષ પુરાણું મંદિર છે પણ આ લોકો 10 વર્ષથી આવે છે એમાં નો 3 દિવસનો હતો અત્યારે અઠવાડિયાનો પૂરેપૂરા દિવસનો હતો દરિયા કિનારે આ મંદિર આવેલું છે સિકોતર માતાનું नमस्कार मित्रों अत्यारे आपने आवी चुके छे रालेज एटले के अहींया दरिया किनारो छे अने त्यां आगळ सिकोतर माताजी नुं मंदिर छे तो आजे आपने सिकोतर माताना दर्शन करवाना छे अने आपणी साथे छे आपणा भाई भाई उमेश भाई छे किशु भाई छे अने आपणा एक बीजा भाई छे तो चालो आपणे विडियो हवे शुरू करीए अने सिकोतर माताना दर्शन करीए सामेनो गेट छे त्यांथी अमने आपणे पसार थया અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે તમારું વાહન પણ પાર્ક કરી શકો છો આખું રાલેજ છે તેની બહારનો વ્યૂ કંઈક આ રીતનો જોવા મળે છે અહીંયા તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો ફોર વ્હીલર ટુ વ્હીલર તો આ જગ્યા ઉપર તમે પાર્ક કરી શકો છો ત્યારબાદ તમે આગળ વધી શકો છો તો આ છે યાત્રી ભુવન અને અહીંયા ધર્મશાળાઓ પણ આવેલી છે તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો હું ધર્મશાળાનું પણ પૂરું એડ્રેસ આપીશ અહીંયા તમારે આવવું અને અહીંયા કઈ રીતે તમારે રોકાવવું तो मित्रों मंदिर नी बहार तमने घणी बधी दुकानो जोवा मळे छे नास्ता पाणी नी पण अने प्रसाद अगरबत्ती माताजी माता चुंदरी तमे आ दुकानोमांथी लई शको छो अने त्यारबाद मंदिर तरफ आगळ वधी शको छो अने तमने जे आ गेट जोवा मळे छे आ गेट बीजा नंबरनो छे पहला नंबरनो गेट आगळ छे तो तमे ते पसार करशो त्यारबाद तमारे अंदर आवानुं रहेशे अने आपणे अहींना एक अंकल छे तेमनी जोडे आ मंदिरनो आखो ज इतिहास जाणीए જય શ્રી આ મંદિર પહેલાં મોટું ઊંચું ટેકરાવાળું હતું ટેકરા હતા બધી મોટા મોટા ટેકરા હતા અને 900 વર્ષ પુરાણું મંદિર છે આ 900 વર્ષ પહેલાં બહુ જ જૂનું મંદિર છે માતાજીનો ચમત્કારો એટલા છે અહીંયા બહુ ઓછી વસ્તી આવે માતાજીનો એવો હુકમ થયો કે મારે પ્રગટ થવું છે દુનિયામાં તો 40 વર્ષ થયા પહેલાં ધીરે ધીરે વિકાસ ત્યાર પછી ફૂલ વિકાસ થઈ ગયો આજની તારીખમાં પહેલા જમાનામાં 3 દિવસનું હતું અત્યારે અઠવાડિયાનો પૂરેપૂરા દિવસનું હતું પરસાદી ચાલુ થઈ ગઈ કાયમ માટે પહેલા 3 દિવસની ત્યાં અત્યારે પૂરા દિવસની પરસાદી પૂરેપૂરા દિવસની થઈ ગઈ એટલે તમે ગમે ત્યારે આવો ને તો જમવા પરસાદી તમને મળે અને અત્યારે એનો ચમત્કાર એટલા બધા છે હું પહેલા આ ચાલી નહોતો શકતો બે પગે તમે હા 5 મિનિટ મને ઉભું રહું હોય ને તો મારા એ થઈ જાય તો માતાજી મેં 5 વાર ખંભાથી ચાલતા આવવાની બાધા લીધી અને માતાજી હુકમથી મને ઓપરેશન થયું ઓપરેશનમાં મને ખાલી 5 લાખના 2 પગના ખર્ચો હશે એની બદલે મને 15 કે 20 હજારમાં ઓપરેશન થઈ ગયો ચાલતો પણ થઈ ગયો મારા ઘરના પ્રસંગો પણ માતાજી એ ઉકેલ્યા છે મારા ઘરના પોતાના પ્રસંગો પણ માતાજી એ ઉકેલ્યા પાછળ છે દીવા દાંડી હતી મંદિરની પાછળ દીવા દાંડી એટલે ખંભાતથી જે સ્ટીમરો આવે વાહનો આવે ને એ ઉતરતો હતો એટલે ખ્યાલ આવે બંદર હતું ને એટલે માતા અહીંયા આગળ દીવા દાંડી હતી કિસાનો થઈ ગયેલો ને તો આ છે અંદર જવાનો ગેટ અને ગેટની બહાર તમને આ દુકાન જોવા મળે છે તો અહીંયા સુખડીનો પ્રસાદ વેચે છે આ સુખડીનો પ્રસાદ છે ને તો અહીંયા તમને સુખડી લાડવાના પ્રસાદ મળી જાય છે એથી પ્રસાદ લઈ અને મંદિરની અંદર જઈ શકો છો અહીંયા આપણે અંદર જઈશું દર્શન કરવા ઝાડ જોઈ શકો છો એટલે કે પેપરો છે બહુ જ મોટો એ બહુ જ જૂનો છે
તમને પાછળ દેખાશે તે છે શિખોતર માતાનું મંદિર। અંદર તમે આવશો તો તમને બેસવાની પણ સારી એવી સુવિધા મળી જશે, જોઈ શકો છો ઘણા બધા બોકડા છે અને સામે પણ તમે ઘણા બધા બોકડા જોઈ શકો છો, તમે ત્યાં આગળ આરામ પણ કરી શકો છો। અંદર જવાનું રહેશે તમારે શ્રીફળ વધારવું હોય તો, દર્શન કર્યા બાદ અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો। જો સામે જે તમને જોવા મળે છે તે આખો જો દરિયો છે, તો દરિયા કિનારે આ મંદિર આવેલું છે શિખોતર માતાનું, અને અહીંયા પણ બાજુમાં પણ જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન ટાઈપ બનાવેલું છે, તો તમે ત્યાં આરામ પણ કરી શકો છો, મોજ પણ કરી શકો છો, એટલે કે મજા પણ આવે ત્યાં આગળ। જય શિખોતર, દર્શન કરવા માટે જય શિખોતર માતા, જય શિખોતર। ના આવો છો? હું તો ફર્સ્ટ ટાઈમ આવે છે, પણ આ લોકો 10 વર્ષથી આવે છે ભાઈઓ, તમારા છોકરા। તો મિત્રો, બધા ભક્તોને તમે જોઈ શકો છો, જે બધા ભક્તો હોય છે તે દૂર દૂરથી અહીંયા શિખોતર માતાના દર્શન કરવા માટે આવે છે, અને આ મંદિર 900 વર્ષ પુરાણું છે, એટલે કે જૂનું છે, અને અહીંયા તમે ભક્તોને પણ જોઈ શકો છો, અને અહીંયા બાજુમાં ધર્મશાળા પણ આવેલી છે, તો આ છે તે ધર્મશાળા, તો અહીંયા તમે રોકાઈ પણ શકો છો, અહીંયા ઓફિસ પણ છે, તો ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરી આ જગ્યા ઉપર રોકાઈ શકો છો, તમારે રોકાવું હોય તો। મિત્રો, અહીંયા તમને કેટલા ટાઈમ સુધી જમવાનું મળી જશે ફ્રીમાં તેનો ટાઈમ ટેબલ છે, અને દર જે રવિવાર ગુરુવાર હોય ત્યારે અલગ અલગ જમવાનું અહીંયા બનાવ્યા છે તેની યાદી છે, અને અહીંયા તમે વાંચી શકો છો, અહીંયા તમને મહાદેવના પણ દર્શન થશે, એટલે કે 12 જ્યોતિર્લિંગના દર્શન થશે, અને અહીંયા ભેટ ઓફિસ છે, જે પણ તમારે ભેટ આપવી હોય તો તમે આ ઓફિસે આપી શકો છો। તો મિત્રો, આ છે વહનવટી શિખોતર માતાજીનું મંદિર, તો અહીંયાથી તમે સાક્ષાત માં શિખોતર માતાના દર્શન કરી શકો છો, અને આપણા વિડીયોના માધ્યમથી તમને 2023ની અંદર માં શિખોતર માતાના દર્શન થાય છે, તો વિડીયોને જોતા રહેજો, હજુ મહાદેવના પણ દર્શન કરવા માટે આપણે જવાનું છે। માતાના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે, અને વિડીયોમાં જોડાઈને રહેજો, તમને બધી જ માહિતી આપવામાં આવશે, તો વિડીયોને એમ લગી જોતા રહેજો। તો મિત્રો, જ્યાં મંદિર છે તેની બાજુની અંદર પંચાલ યાત્રિક ભવન તમને જોવા મળે છે, તો અહીંયા તમે આરામ પણ કરી શકો છો, અને તેની બહારનો સુંદર નજારો પણ જોઈ શકો છો, અને અહીંયાથી તમને મંદિરનો વ્યૂઝ બહુ જ જોરદાર દેખાશે, એટલે કે માં શિખોતર માતાનું મંદિર એકદમ સ્પષ્ટ દેખાશે, તો તમે તે જોઈ પણ આનંદ લઈ શકો છો। શિખોતર માતાજીનું મંદિર છે તેની સામે ધુમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, ત્યાં આગળ તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, અને સૌથી મોટું જ્યોતિર્લિંગ તમને બહાર જોવા મળે છે, અને અહીંયાથી વ્યૂઝ પણ એટલો જોરદાર છે કે તમને જોઈ બહુ જ આનંદ આવશે, અને નીચે ફરી પણ શકો છો। મંદિરની અંદર સુધી આપણે આવી ચૂક્યા છે, અને અહીંયા આપણને દર્શન થાય છે નંદીજીના, ત્યારબાદ આપણને દર્શન થાય છે 12 જ્યોતિર્લિંગના, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, મહાદેવની પ્રતિમાના દર્શન થાય છે, અને આ જગ્યા ઉપર તમને ઘણા બધા દેવી દેવતાઓ છે, તે દેવી દેવતાઓના પણ અહીંયા દર્શન થાય છે, જોઈ શકો છો વરાહ અવતાર, મત્સ્ય અવતાર, તેના પણ તમને અહીંયા અદ્ભુત દર્શન થાય છે,
અને જે આપણી દેવીઓ છે તે દેવીઓના ઘણી બધી અહીંયા પ્રતિમાઓ છે, તે પ્રતિમાઓના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. કે અહીંયા એક હોલ ટાઈપ બનાવેલું છે જ્યાં મહાદેવનું મંદિર છે, ત્યાં તમને બધી જ દેવી દેવતાઓના દર્શન તમને થઈ જાય છે. તો કંઈક આ ટાઈપ તમને હોલ જોવા મળે છે, જોઈ શકો છો તમે. તો આ જેટલું આ હોલ છે તેની આખી પરિક્રમા કરવાની રહેશે અને અહીંયા દર્શન તમને થાય છે. અને આ છે ભોજનાલય, તો અહીંયા તમને ભોજન મળી જશે, એટલે કે આ જગ્યા પર ફ્રીમાં તમને ભોજન આપવામાં આવે છે. શ્રીકોતર માતાનું મંદિર છે ત્યાં. મિત્રો, શ્રીકોતર માતાનું મંદિર લાલેજમાં આવેલું છે અને તમને જરૂર વિડીયો પસંદ આવ્યો હશે. કેટલા દિવસો પછી અમને બહાર આવ્યા છે અને આપણે દર્શન અહીંયા શ્રીકોતર માતાના મહાદેવના કર્યા. મિત્રો, આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, અમને સપોર્ટ કરજો ત્યાંથી મેં બીજી વધુ જગ્યાએ જઈએ આગળ. વિડીયો મારો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને જેમ બને બધું બધું શેર કરજો, ત્યાંથી બીજા ભક્તો જોડે જાય આ વિડીયો અને તે પણ આ મંદિરે આપે દર્શન કરવા માટે. ચાલો મિત્રો, ફરી મળીએ નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે. આટલા માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.